તેથી ભૌતિકથી પરે હોય તેવા પરિમાણોને સ્પર્શવાનો અર્થ એ છે કે તમે તે પરિમાણને સ્પર્શવા ઈચ્છો છો જે પરિમાણ ભૌતિકતાનો પાયો છે. જ્યારે તમે એના વિશે કહો છો જે ભૌતિકતાનો પાયો છે, ત્યારે તમે કહો છો કે તમને થયેલ સર્જનમાં રસ નથી, પણ તમને થયેલ સર્જનના સ્ત્રોતમાં રસ છે. જો તમે ત્યાં જાઓ અને સર્જનકર્તાની સામે જઈને ઊભા રહો, તો ત્યાં તમારે તમારા વિચારોને બાજુ પર રાખવા જોઈએ, હા કે ના? તમારા વિચારો થોડો સમય બાજુ પર રાખવા જોઈએ જ્યારે સર્જનકર્તા હાજર હોય, ખરું કે નહીં? શું તેઓ સૌથી મોટો વિચાર નથી? આ એવું છે, એક માણસ હતો પેન્સિલ્વેનિયામાં. તમે ક્યાંથી છો? હા, ત્યાં વરસાદ આવે છે, પૂર નથી આવતું, એટલે આપણે સિએટલને દરિયા કિનારે મૂકીએ છીએ, નહીતર ત્યાં પૂર આવશે બરાબર તે જ જગ્યાએ. તો પેન્સિલ્વેનિયા, એક માણસ હતો પેન્સિલ્વેનિયામાં. એકવાર ત્યાં ખૂબ મોટું પૂર આવ્યું અને જો જોકની અંદર બીજો એક જોક હોય તો તમને વાંધો નથી ને? ચાલશે ને? તો પૂર આવવાની શરૂઆત થઈ, પાણી ભરાવવાના શરૂ થયા અને ત્યાં એક ખૂબ ઉત્સાહી યુવા પત્રકાર હતો જે દરેક તબક્કાનો કલાકે કલાકે અહેવાલ આપતો હતો પૂરની પ્રગતિ વિશે, કારણ કે તે જ પત્રકારત્વ છે કે કોઈ ડૂબી રહ્યું હોય તો વિશ્વને જાણ કરો કે આ માણસ ડૂબી રહ્યો છે, તેને ડૂબતા જુઓ, તેનો વિડીયો લઈને બધાને બતાવો કે માણસ કેવી રીતે ડૂબે છે. તમે તે કમબખ્ત કેમેરો ફેંકીને માણસને નહીં બચાવો, ના, તમે આખી દુનિયાને બતાવશો કે કેવી રીતે એક માણસ પૂરમાં ડૂબી શકે છે. તો આ વિડીયો કેમેરાના દિવસો ન હતા, માત્ર મોર્સ કોડ દ્વારા જ રિપોર્ટ આગળ મોકલાતો હતો. તેથી તેણે એક અહેવાલ મોકલાવ્યો. ખૂબ છટાથી તેણે કહ્યું, જ્યારે ભગવાન બેસીને જોઈ રહ્યા છે ત્યારે પેન્સિલ્વેનિયાના આ ભાગમાં પાણી ભરાઈ રહ્યા છે અને ઘરો તણાઈ રહ્યા છે વગેરે વગેરે, અને આવી છટાદાર રીતે તેણે તેનું વર્ણન કર્યું. પછી તરત જ તેના તંત્રીનો વળતો જવાબ આવ્યો, પૂરને છોડો, ભગવાનનો ઇન્ટરવ્યુ લો. ભગવાન બેસીને જોઈ રહ્યા છે, તેને લાગ્યું કે તેઓ ત્યાં જ કશેક હાજર છે. પૂરને ભૂલી જાઓ, ભગવાનનો ઇન્ટરવ્યુ લો. તેઓને ભગવાનનો ઇન્ટરવ્યુ તો ન મળ્યો અને તે આગળ ચાલ્યો. ઘણા ઘરો ડૂબી ગયા, ઘણા લોકો મૃત્યુ પામ્યા, પણ એક માણસ બચી ગયો. આ માણસ જે બચી ગયો તે ન્યૂયોર્ક શહેરમાં ગયો અને ત્યાં લોકોને જણાવ્યું કે પોતે પેન્સિલ્વેનિયાના પૂરમાંથી કઈ રીતે બચી શક્યો જ્યાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. લોકો એકઠા થયા, પછી તે બોસ્ટન ગયો અને ત્યાં તેની પેન્સિલ્વેનિયાના પૂરમાંથી પોતાના બચવા વિશે વાત કરી અને વધારે લોકો એકઠા થયા. પછી તે સિએટલ આવ્યો અને વાત કરી, હજી વધુ લોકો ભેગા થયા. પછી તેણે એક રોડ શોની શરૂઆત કરી જેમાં તે એક શહેરથી બીજા શહેર તેની પેન્સિલ્વેનિયાના પૂરમાંથી પોતાના બચવા વિશે વાત કરી. તે પ્રસિદ્ધ વક્તા બની ગયો અને અમેરિકામાં સ્વાભાવિક રીતે જ બરાબર દરેક અમેરિકને પોતાના જીવનકાળ દરમિયાન એક પુસ્તક તો લખવું જ પડે, એટલે તેણે એક પુસ્તક લખ્યું, કઈ રીતે તે પેન્સિલ્વેનિયાના પૂરમાંથી બચી શક્યો. તે પ્રખ્યાત થયો, તેણે બધે આમ વાત કરવાનું શરૂ કર્યું અને તેને આંતરરાષ્ટ્રીય કરાર પણ મળ્યા. તે લખપતિ બની ગયો અને લાખોની સંખ્યામાં પોતાની પુસ્તકો વેચી. આખા જીવનકાળ દરમિયાન તે પોતાની પેન્સિલ્વેનિયાના પૂરમાંથી બચાવની વાત કરતો રહ્યો અને એક દિવસ તે મૃત્યુ પામ્યો. કોઈ પૂરમાં નહીં, તે મૃત્યુ પામ્યો અને લોકો ભેગા થયા અને તે સ્વર્ગના દરવાજા જેને પર્લી ગેટ્સ કહે છે તેમાંથી પસાર થયો અને ત્યાં ઘણા લોકો ઉમટ્યા હતા અને ત્યાં બોલવાનો એક અવસર ઊભો થયો, પરંતુ ઘણા ઓછા લોકો બોલી શકે છે. એટલે તેણે તેના પાડોશીઓને કહ્યું, હું મારા પેન્સિલ્વેનિયાના પૂરમાંથી બચવાના અનુભવ વિશે વાત કરીશ. કોઈકે તેણે કોણી મારીને કહ્યું, પ્રેક્ષકોમાં
નૂહ બેઠો છે જે પ્રલયમાંથી બચી ચૂક્યો છે. ઠીક છે, તેથી હવે જે સર્જનનું મૂળ છે તેની સામે જઈને તમારા વિચારોનો મારો ન કરશો. તમે તેનો જ એક વિચાર છો, તમે તેના એક વિચારનો હિસ્સો છો. જો તે તેનો વિચાર માંડી વાળે તો તમે હયાત નહીં રહો. તેથી તમે તમારા વિચાર ન મૂકો. તો ધ્યાનની અવસ્થાનો આ સાર છે. પ્રાર્થના એટલે તમે ભગવાનને જણાવો છો કે તેણે શું કરવું જોઈએ. તમને લાગે છે કે તમે તેના સલાહકાર છો. ધ્યાનનો અર્થ થાય છે કે તમે તમારી મર્યાદાઓને સમજી ગયા છો. હવે બસ ચૂપ થાઓ. જો તમે માત્ર ચૂપ રહો, દરેક સ્તરે ચૂપ રહો, તો દરેક વસ્તુ જે તમારી સાથે થવી જોઈએ તે થશે જ. બધી જ તાલીમ માત્ર તમને ચૂપ રહી શકવામાં મદદ કરવા માટે છે કે જેથી તમે તમારા મૂર્ખ વિચારો સર્જનહાર પર ન ઠાલવો, માત્ર ચૂપ થઈ જાઓ.